હવે મિત્રો આ ભરતીની જરૂરી માહિતી છે આપણે વિડીયોની અંદર લઈશું સાથે આ ભરતીનું જે નોટિફિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે બરાબર છે એ લિંક ઉપર ક્લિક કરશો તો તમે નોટિફિકેશન છે મેળવી શકશો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માટે સ્ક્રીન પર જે નંબર જોવો છો મિત્રો એ નંબર ઉપર જોઈન લખીને મેસેજ કરશો તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી દેવામાં આવશે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ટેલિગ્રામમાં જોઈને નોલેજ ફેક્ટરી સર્ચ કરશો એટલે મિત્રો આપણી ચેનલ આવશે અને તમે જોઈન કરી શકો છો યુટ્યુબ સિવાય આપણે ટેલિગ્રામ અને વોટ્સએપની અંદર પણ નાના મોટી અપડેટ હોય અથવા તો કોઈ પીડીએફ હોય તો અવેલેબલ કરાવીએ છીએ મિત્રો આ ભરતીની પીડીએફ છે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈને મેળવી શકો છો મિત્રો અત્યારે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ જેટલી જગ્યાઓ ખાલી છે એની યાદી છે એકથી સાત ક્રમ આપેલા છે બાજુમાં જગ્યાનું નામ અને કયા જિલ્લા તાલુકોમાં જગ્યા છે એ જણાવેલ છે તો ખાલી જગ્યાની સંખ્યા છે મિત્રો એ છેલ્લે તમે જોઈ શકો છો બરાબર છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ બરાબર એની અંદર જગ્યાઓ જોઈએ મિત્રો તો દેવભૂમિ દ્વારકા નર્મદા ભાવનગર અને કચ્છ એની ખાલી જગ્યા છે મિત્રો ચાર છે મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ અને વડોદરા એમાં ચાર જગ્યાઓ છે જિલ્લા હિસાબી અધિકારી જામનગર સુરત એ બે જગ્યાઓ છે મદદનીશ જિલ્લા કો એમઆઈએસ એની અંદર નર્મદા સુરત સુરત કોર્પોરેશન મોરબી એમાં ચાર જગ્યાઓ છે અને રિસોર્સ પર્સન અને મિત્રો છ નંબર પર જે કોર્ડિનેટરની જગ્યાઓ છે એમાં ઝીરો જગ્યાઓ બતાવેલી છે બરાબર છે અને લાસ્ટ છે મિત્રો બ્લોક એમઆઈએસ આઈ કોર્ડિનેટર તાલુકા કક્ષા એની અંદર તમે અત્યારે જોઈ શકો છો નીચે કેટલાક તાલુકાઓ આપેલા છે તો નેત્રાંગ નસવાડી સંજેલી ઝાલોદ કડાણા સંતરામપુર સાગબારા ડેડિયપાડા મોરવા હડબ શંખેશ્વર લોધિકા વિંચિયા માંડવી ચોંટીલા આહવા અને સુરત કોર્પોરેશન એમ સત્તર જગ્યાઓ છે આપેલ છે બરાબર છે તો મિત્રો આ નોટિફિકેશન છે નોટિફિકેશન આપણે અત્યારે જોઈએ વિગતવાર શું આપેલું છે કે તો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અગિયાર માસે કરાર આધારિત જગ્યાઓના કરાર બાબત બરાબર છે અહીંયા તમે બાજુમાં જે જગ્યાઓ છે એનું ફિક્સ મહેનતાણું કેટલું મળે છે તમે જોઈ શકો છો કે પહેલી પોસ્ટ છે કોર્ડિનેટરની એના માટે સોળ હજાર પાંચસો જેમાં ચાર જગ્યાઓ હતી બીજી પોસ્ટ છે મિત્રો ગર્લ્સ એજ્યુકેશન માટેની એમાં ફક્ત મહિલા ઉમેદવાર છે એને જ અરજી કરવાની હોય છે એમાં સોળ હજાર પાંચસો ફિક્સ મહેનતાણું છે આપવામાં આવશે જિલ્લા હિસાબી અધિકારી એમાં પણ સોળ હજાર પાંચસો એની બે જગ્યાઓ છે અને નીચે તમે જુઓ તો ચૌદ હજાર રૂપિયા અને લાસ્ટ જે તાલુકા કક્ષાના કોર્ડિનેટર છે એની છે મિત્રો બાર હજાર રૂપિયા અને જગ્યાઓ છે મિત્રો ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તો અહીંયા અત્યારે રિસોર્સ પર્સનને જે કોર્ડિનેટર આઈ ઇડી હતા એની અંદર મિત્રો આપણે આગળ જોયું કે ઝીરો જગ્યાઓ બતાવેલી હતી તો આગળ જે જગ્યાઓ ખાલી પડશે મિત્રો એની ભરતી એમાં થશે બરાબર છે તો અગિયાર માસના કરાર આધારિત આ ભરતી છે તો અહીંયા મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ વેબસાઇટ પર જઈને રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાની રહેશે બરાબર છે તો સૌથી પહેલાં તો વેબસાઇટ પર જઈને મિત્રો ત્યાં રિક્રુટમેન્ટ નામનો જે ઓપ્શન છે બટન છે એના ઉપર ક્લિક કરવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો છે એની સાથે હાજર રહેવાનું છવ્વીસ અગિયાર બે હજાર વીસથી અહીંયા ઓનલાઈન અરજી મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ બાર બે હજાર વીસ છે આગળ આપણે મિત્રો જોઈએ કે આના માટે કંઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે માંગેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ તો એના માટે મિત્રો આવશ્યક લાયકા જોઈએ તો સ્તુતિ જગ્યા માટે ઉમેદવાર માની યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાઠ ટકાની તથા અનુસ્નાતક એટલે કે તમારું જે માસ્ટર છે એને સેકન્ડ ક્લાસ પંચાવન ટકાની પદવી સાથે બી એડની લાયકાસ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા છે એ પાસ કરેલ હોવી જોઈએ બરાબર છે અને ત્રણ વર્ષનો સ અનુભવ છે અહીંયા માગેલ છે એના પછી મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન એની અંદર જોઈએ મિત્રો તો અહીંયા સ્નાતકની અંદર સાઠ ટકા અને અનુસ્નાતકની અંદર સેકન્ડ ક્લાસ જોઈએ મિત્રો તો પંચાવન ટકા સાથે ટેટ ટાટની પરીક્ષા માગેલ છે અને ત્રણ વર્ષનો અનુભવ કન્યા શિક્ષણના ક્ષેત્રમાં હોવો જોઈએ એના પછી મિત્રો જિલ્લા હિસાબી અધિકારી બરાબર એની માટે જે આવશ્યક લાયકાત છે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિડીયોને અહીંયા તમે પોસ્ટ કરીને ચેક કરી શકો છો બરાબર છે આગળની પોસ્ટ છે મિત્રો આ એના માટેનું છે મદદનીશ જિલ્લા કોર્ડિનેટર એમ આઈ એસ બરાબર છે એના માટે બીઈ કોમ્પ્યુટર સાઠ ટકા અથવા તો આઈટી ટી સાઠ ટકા એન્જિનિયરિંગ કરેલું હોય મિત્રો અથવા તો સ્નાતક છે સાઠ ટકા સાથે એમસીએ અથવા સાઠ ટકા સાથે એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટીની લાયકા છે ફરજિયાત ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવાર સંબંધિત ક્ષેત્રમાં ત્રણ વર્ષનો સવેતન અનુભવ છે એ ધરાવતા હોવા જોઈએ બરાબર છે રિસોર્સ પર્સન અલ્ટરનેટિવ સ્કૂલિંગ બરાબર એના માટેની અને આઈ ઇડી કોર્ડિનેટર એના માટેની આ બે જગ્યાઓ મિત્રો તમે જોઈ શકો છો કે બંને માટે કઈ કઈ લાયકા છે અહીંયા માંગેલી છે વિડીયોને પોઝ કરીને તમે અહીંયા ચેક કરી શકો છો અને લાસ્ટ છે મિત્રો બ્લોગ એમ આઈ કોર્ડિનેટર તાલુકા કક્ષા આપણે જે જોયું એ મુજબ તો સૂચિત જગ્યા માટે ઉમેદવાર છે માની યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષા પચાસ ટકાની સાથે અનુસ્નાતક કક્ષાએ પી જી લાયકાત ફરજિયાત છે ધરાવતા હોવા જોઈએ અને અનુભવની વાત કરીએ મિત્રો તો અહીંયા બે વર્ષનો અનુભવ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એની અંદર માંગેલો છે તો મિત્રો ઓનલાઈન અરજી તમે કરો છો એના પછી સબમિટ બટન છે એની ઉપર એપ્લિકેશન નંબર છે આવશે એને તમારે નોંધવાનો રહેશે અહીંયા માહિતી આપેલ છે મિત્રો તમે જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુનું તમારે ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાન રાખવાનું છે બરાબર છે વિડીયોને પોઝ કરીને તમે સારી રીતે આ ચેક કરી શકો છો હવે આપણે આગળની માહિતી લઈએ તો અહીંયા મેરિટ છે કઈ રીતે તૈયાર થશે તો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ અને ગર્લ્સ એજ્યુકેશન આ બંને માટેનું છે તો આ રીતે અહીંયા મેરિટ છે એની ગણતરી છે કરવામાં આવશે તમે વિડીયોને પોસ્ટ કરીને આ ચેક કરી શકો છો આ જ રીતે બધી પોસ્ટ માટે મિત્રો અહીંયા આપેલું છે જિલ્લા હિસાબી અધિકારી અને કોર્ડિનેટર એમઆઈએસ આના એના માટેનું છે તો વિડીયોને પોસ્ટ કરીને અહીંયા જે લાયકાત ધરાવતા ઉમેદવાર છે એ ચેક કરી શકે છે એ જ રીતે મિત્રો અહીંયા આપેલું છે રિસોર્સ પર્સન અને આઈઈડી કોઓર્ડિનેટર માટે તો આ પણ મિત્રો તમે અહીંયા વિડીયોને પોસ્ટ કરીને ચેક કરી શકો છો અથવા તો તમે આપણી જે લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એના ઉપર જોઈને આ નોટિફિકેશન છે એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીંયા લખેલું છે કે એકથી સાત ક્રમાંકની જે જગ્યાઓ છે એમાં ઉમેદવારની લાયકાત અને અનુભવના આધારે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલ છે અને સિત્તેર ગુણાંકનું મેરિટ છે તૈયાર થયા બાદ મૌખિક ઇન્ટરવ્યૂના ત્રીસ ગુણ રહેશે આમ સો ગુણના જે મિત્રો ગુણાંક છે એ ધ્યાનમાં લેવામાં આવશે એ મુજબ ફાઇનલ મેરિટ છે એ તૈયાર કરવામાં આવશે